નમસ્કાર વાહલા વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું તમારી પોતાની યુટ્યુબ ચેનલમાં આજે આપણે ધોરણ પાંચ ગુજરાતી વિષયના પાઠ નંબર આઠ ચરણોમાં ના સ્વધ્યન પોથીનું સંપૂર્ણ સોલ્યુશન મેળવીશું તો તેમાં સૌપ્રથમ જોઈએ પ્રશ્ન નંબર એક નીચેના પ્રશ્નોના ઉત્તર એક એક વાક્યમાં લખો તેમાં પહેલો પ્રશ્ન છે કઈ દિશાના આભમાં રંગ રેલાયા છે તો જવાબમાં આવશે ઉગમણી દિશાના આભમાં રંગ રેલાયા છે બીજો પ્રશ્ન છે આભમાં રંગ રેલાવાથી બાળકના ચરણોમાં શું થાય છે તો જવાબમાં આવશે આભમાં રંગ રેલાવાથી બાળકના ચરણોમાં ચાલવાનો ઉમંગ ઉછળે છે ત્યારબાદ ત્રીજો પ્રશ્ન છે બાળકો કલ્પનાને દોરે ક્યાં સરી જવા ઈચ્છે છે તો જવાબમાં આવશે બાળકો ચારે બાજુ પહાડ નદી તેમજ મેદાનમાં કલ્પનાના દોરે સરી જવા ઈચ્છે છે ચોથો સવાલ છે બાળકનું મન ક્યાં આળોટે છે તો જવાબમાં આવશે બાળકોનું મન ઝાકળના બિંદુઓમાં આળોટે છે ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર બે નીચેના શબ્દોનો ઉપયોગ કરી એક એક વાક્ય બનાવો જેમાં સૌ છે ઉગમણે તો વાક્ય બનશે ઉગમણે આભમાં રંગ રેલાયા છે બીજું છે કલ્પના તો વાક્ય બનશે કવિ ખુલ્લા મેદાનમાં કલ્પનાને દોરે સરી જાય છે ત્રીજું છે ઝાકળ તો વાક્ય બનશે સવારમાં લીલેરા ઘાસ પર ઝાકળ પથરાયેલો છે ત્યારબાદ ચોથું છે ઉમંગ તો વાક્ય બનશે વર્ગમાં છોકરાઓ ઉમંગથી ભણે છે પાંચમું છે મન તો વાક્ય બનશે મન દૂર અને પાસે પથરાયેલા લીલા ઘાસના ઝાકળમાં આલોટે છે ત્યારબાદ છે પ્રશ્ન નંબર ત્રણ નીચેના શબ્દોના સમાનાર્થી શબ્દો લખવો તો તેમાં પેલું છે ઉમંગ તો તેનું સમાનાર્થી થશે ખુશી અને આનંદ ચોથું છે વાયુ તો તેનું સમાનાર્થી થશે પવન પાંચમું છે નદી તો તેનું સમાનાર્થી થશે સરિતા છઠ્ઠું છે પહાડ તો તેનું સમાનાર્થી થશે પર્વત અને ડુંગર સાતમું છે છલંગ તો તેનું સમાનાર્થી થશે કૂદકો અને ઠેકડો આઠમું છે ચરણ તો તેનું ચાર નીચેના શબ્દોના પ્રાસમાં વપરાયેલા શબ્દો કાવ્યમાંથી શોધીને લખો તો તેમાં પેલું છે રંગ એટલે કે ઉમંગ બીજું છે પાંખ એટલે કે ચાંચ ત્રીજું છે ગાન તો મેદાન ચોથું છે સંગ તો ઉમંગ

ચરણોમાં કાવ્યમાં કવિ સવારનું વર્ણન કરે છે બીજું છે આભમાં રેલાતા રંગમાં શું શું ઉઘડે છે તો જવાબમાં આવશે આભમાં રેલાતા રંગમાં પહાડ નદી તેમજ મેદાન ઉઘડે છે ત્રીજું છે વાયુ સાથે ચકચુર છે તો જવાબમાં આવશે ધરતીની સોડંપીને વાયુ ચકચુર છે ત્યારબાદ ચોથો પ્રશ્ન છે ચરણોમાં ચાલવાનો ઉમંગ શા માટે ઉછળે છે તો જવાબમાં આવશે કુદરતી સુંદરતા અને વાતાવરણની તાજગીને લીધે ચરણોમાં ચાલવાનો ઉમંગ ઉછળે છે પાંચમો સવાલ છે ઉગમણે આભમાં શું દેખાય છે તો જવાબમાં આવશે ઉગમણે આભમાં જુદા જુદા રંગો દેખાય છે ત્યારબાદ છે પ્રશ્ન નંબર સાત નીચેની પંક્તિઓના ભાવાર્થ સમજાવો જેમાં પેલી પંક્તિ છે લહેરે છે વગડાને ઝરણાના ગાન ચોપાશે પહાડ નદી મેદાન કલ્પનાના સરી એની સંગ ચરણોમાં ચાલવાનો ઉછળે ઉમંગ તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે તેનો ભાવાર્થ જોઈશું તો તેમાં લખશું પંખીઓના કલશોરથી વગડાતા અને ઝરણાના ગાન લહેરે છે ચારે બાજુના પહાડ નદી તેમજ મેદાન નજરે પડે છે કલ્પનાના આધારે હું એમની પાસે સરી જાઉં છું અને મારા ચરણોમાં ચાલવાનો ઉત્સાહ વધી જાય છે ત્યારબાદ છે પ્રશ્ન નંબર આઠ નીચે આપેલા શબ્દોને શબ્દકોશના ક્રમમાં ગોઠવો તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણને શબ્દો આપેલા છે તેને આપણે શબ્દકોષના ક્રમમાં ગોઠવવાના રહેશે તેમાં સૌ છે ધરતી ત્યારબાદ આકાશ ત્યારબાદ ઝાકળ ઉગમણે

તો વાક્ય લખશું આકાશમાં સપ્તર્ષિ તારાનું જૂથ જોવા મળે છે બીજું છે 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 તો વાક્ય લીમડાના હોય બગલો તો વાક્યમાં લખશું બગલો તળાવમાં પાણીમાંથી માછલી પકડીને ખાતો હતો ત્યારબાદ છે તરુવર તો વાક્ય બનશે તરુવર આપણને ઠંડક આપે છે ત્યારબાદ ચિત્ર છે લસણનું